चार ज्ञानना धनी गौतम स्वामी सांभळ्युं छे आनंद श्रावक नी पासे गया छे ने वातमां की वात निकली आनंदे कीधु मने अवधी ज्ञान थयुं छे केटलू आनंदे कीधु आटलू અને ગૌતમ સ્વામીએ કહી દીધું કે શ્રાવકને ક્યારે આટલું અવધિ જ્ઞાન ન થાય. ગૌતમ તો કહીને પાછા ચાલે આવ્યા. આનંદે કીધું, ભગવાન આપને તો શું કહું, આપ તો ચાર જ્ઞાનના ધણી છો, પણ મને થયું છે. અને ગૌતમ સીધા મહાવીરની પાસે ગયા. મહાવીરને જઈને કીધું, ભગવાન આનંદ કહે છે કે મને આટલું અવધિ જ્ઞાન થયું છે, શું શ્રાવકને આટલી લંબાઈ વાળું અવધિ જ્ઞાન થઈ શકે ખરું? ભગવાન કહે છે, ગૌતમ આનંદ સાચો છે, તમે ખોટું બોલ્યા છો, માટે તમારે મિચ્છામી દુક્કડમ આપવું પડશે. કેટલા શિષ્યના ગુરુ હતા, ભલે એ દિવસે કદાચ 50,000 નહીં હોય, પણ 5,000 તો હશે કે નહીં હોય. આનંદ શ્રાવકને કહીને આવેલા ગૌતમને પરમાત્મા મહાવીર કહે છે કે તમારી ભૂલ છે, જઈને મિચ્છામી દુક્કડમ આપવું પડશે. ચાર જ્ઞાનના ધણી ગૌતમ સ્વામીએ પ્રભુને કીધું તહત્તી, અને ગૌતમ ઉપડ્યા છે આનંદના ઘરે. જુઓ, આ એક જૈન શાસન છે કે જે અચ્છા અચ્છા જ્ઞાની પણ પોતાની ભૂલ કરે ને તો એને જાહેરમાં શું આપી શકે છે? મિચ્છા. તમે છો શું? કઈ વાડીના મૂળા છો? તમારા સગા ભાઈ સાથે, તમારી બેન સાથે, તમારા મા બાપ સાથે, તમારી પત્ની સાથે, તમારા દીકરા સાથે તમારે ઝઘડો થયો હોય, સંવત્સરીના દિવસે તમને કહીએ કે કમસે કમ આજે તો મિચ્છામી દુક્કડમ આપી દો, તમે તૈયાર નથી થતા. નહીં, આખી દુનિયાને આપીશ, એને તો ક્યારેય નહીં આપું. છો શું? તમે યાદ કરો, આટલા મોટા ગૌતમ સ્વામી એ જો મિચ્છામી દુક્કડમ આપી શકતા હોય, એના પગના અંગૂઠાના નખમાં બેસી શકવાની તમારી લાયકાત નથી, અને તમે એમ કહી દો એને તો નહીં જ આપું. યાદ રાખજો, ભૂલ કરવા વાળો હજી મોક્ષમાં જાય છે, પણ ભૂલની બચાવ કરવા વાળો ક્યારેય મોક્ષમાં નથી ગયો. ભૂલ કરી લીધા પછી સ્વીકારી લીધો, તમારો મોક્ષ નક્કી છે, પણ ના, આ મેં નથી કર્યું. અરે ગુરુ કહે છે કે કહી દે ને, હવે બધા જો, ના આ ભૂલ મારી નથી, મેં આમ નથી કર્યું, ફલાણાએ કર્યું હશે, એને પૂછો, મને નહીં. સંસાર લંબાતો જાય. તમે જેટલી વાર તમારી ભૂલ છુપાવતા જાઓ છો, યાદ રાખજો એટલા તમારા ભાવ લંબા થાય. હું તો ત્યાં સુધી કહું, ભૂલ કરવા માટે જો 36ની છાતી જોઈએ ને, તો કરેલી ભૂલનો સ્વીકાર કરવા માટે 56ની છાતી જોઈએ. ભૂલનો બચાવ ગલત, ભૂલનો સ્વીકાર રાઈટ. અને ભૂલનો સ્વીકાર કરવા માટે છાતી 56ની જોઈએ. માનસિક સૂત્રના પહેલા પાનાની અંદર લખ્યું છે, આજ સુધીમાં અનંત આત્માઓ એવા થયા જેમણે ભૂલ કર્યા પછી ઉભા થઈ ગયા, ગુરુની પાસે ગયા, ચરણોમાં નમસ્કાર કર્યા અને કહી દીધું, ભગવાન આ ભૂલ મેં કરી છે, આટલું બોલ્યા અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું, આવા અનંત આત્માઓ છે. ભૂલનો સ્વીકાર. હજી આગળ કહું, એ જ માનસિકમાં એની નીચે લખ્યું છે કે અનંત આત્માઓ આ દુનિયામાં એવા થઈ ગયા જેમને ભૂલ કર્યા પછી નક્કી કર્યું કે મારે પ્રાયશ્ચિત લેવું છે. ઉભા થયા, થોડા ચાલ્યા અને રસ્તામાં જ કેવળ જ્ઞાન. અનંત આત્મા એવા થયા કે જેને આસન પર બેઠા બેઠા ખાલી એટલું જ વિચાર્યું, લાવ મારા ગુરુને જઈને કહી દઉં કે મારી ભૂલ થઈ ગઈ છે, હવેથી ક્યારેય જીવનમાં ભૂલ નહીં કરું. એને આસન ઉપર બેઠા બેઠા જઈને કેવાય જવું ન પડ્યું. કદાચ ભલું હશે તો ગુરુને કેવળ જ્ઞાન નહોતું, શિષ્યને કેવળ જ્ઞાન. આ જીન શાસન. ભૂલ કરવા વાળો ડૂબી જાય એવું નથી લખ્યું, ભૂલ કરીને જેને સ્વીકારી લીધી એ તરી જાય. તમને નામ આપું, ગઈકાલે જેમની તિથિ હતી, આજે આ સમય આથી 8 વર્ષ પહેલા તમે કદાચ એમની પાલખીમાં જોડાયા હશો. ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો, ખુદ કુમારપાળ 20-25 કિલોમીટર સુધી ચાલી અંબાવાડીથી તપોવન સુધી પહોંચ્યા હતા. આ સમયે કદાચ પારડીમાં જ એમની યાત્રા ફરતી હશે. અમે મુંબઈ સાંતાક્રુઝની અંદર હતા, અમને 1.5 કલાકે સમાચાર આવતા હતા. અત્યારે પારડી પહોંચીશ, જૈનનગર થઈને આગળ નીકળીશ, હવે અંબાવાડી થઈને આગળ નીકળી, આવામ 1.5 કલાકે જેમ બુલેટિન આવે ને, મેચની અંદર જેમ સ્કોરબોર્ડ આવે, અને ચૂંટણી ઇલેક્શનની અંદર આટલા વોટથી ભાજપ આગળ છે ને આટલા વોટથી કોંગ્રેસ પાછળ છે, એમ અમને પણ સમાચારો આવે, આટલા કિલોમીટર થયા ને આટલી પબ્લિક છે. આ ચંદ્રશેખર મહારાજની વાત કરું તમને,